સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વીવીઆઈપી લોકોના આવવાના કારણે સ્થાનિકોને અવારનવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું હોય, પરંતુ હવે વાદ અને વિવાદમાં પટકાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે અવારનવાર મહાનુભાવ આવતા જિલ્લાના પોલીસ તંત્ર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીમાં જોતરાવું પડતું હોય છે, ત્યારે સ્થાનિક કક્ષાના પ્રશ્નોના હલ માટે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અદાલતોમાં રેવન્યુ કેસો 2 વર્ષથી પેન્ડિંગ પડ્યા હોય અરજદારોને તકલીફો પડે છે, જેને લઈને જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટની આગેવાનીમાં કલેક્ટર કચેરીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈક આગેવાન આવે છે કે કોઈક નેતાઓ આવે છે કે કોઈક મિટિંગ હોય છે તો બધા ત્યાં ને ત્યાં વ્યસ્ત થઈ જાય છે, જેના કારણે આપણા નર્મદા જિલ્લાનો જે આખું કામગીરી છે એ ઠપ થઈ જાય છે, અને દૂર દૂરથી આવતા ગરીબ આદિવાસી મિત્રો તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને ઘણી તકલીફ ઉઠાવવી પડે છે. કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ કચેરીમાં જઈએ છીએ તો આપણને એવું જ કહેવામાં આવે છે કે ભાઈ સાહેબ અત્યારે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યારે વ્યસ્ત છે અત્યારે, એટલે તમને મળી શકે નહીં. એટલે આ બધું જે આખું તંત્ર છે, આપણે એ પણ જાણીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અલાયદું એક વહીવટી તંત્ર છે જ, પરંતુ જો કદાચ જો અધૂરું પડતું હોય બરાબર તો ત્યાં પૂરતા કરી આપો. અને બીજી એવી રજૂઆત કરી છે કે આપણા નર્મદા જિલ્લામાં જે આખું તંત્ર છે એ ઇન્ચાર્જ અધિકારીઓ પર ચાલે છે, અને 50% આપણે ત્યાં કર્મચારીઓ અને અધિકારીઓ 50% છે. કોઈ કારણોસર અહીંયા સંપૂર્ણ આખી કચેરીઓ તો ફૂલ થતી જ નથી, એટલે 50% ઉપર જ આપણે ત્યાં બધું કામગીરી ચાલે છે. એટલે અમે એવી રજૂઆત કરી છે સરકારશ્રીને કે ભાઈ આપ અહીંયા પૂર્ણ સમયના જે અધિકારીઓ કે કર્મચારીઓ જે છે એમની ભરતી કરો અને સંપૂર્ણ જગ્યા ફૂલફિલ કરો જેથી કરીને. અને બીજું ત્રીજી વાત એ કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે ત્યાં જવાની વાત છે તો ત્યાંનું જે ફૂલ કરી દો તો એ ઓપ્શન સોલ્વ થઈ જાય એવું છે. એટલે અમને આ રીતની થોડી વ્યવસ્થા કરી આપો એવી અમારી રિક્વેસ્ટ અમે કરી છે સરકારશ્રીને, અને એ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ આ રજૂઆત અમે અમારી લેખિતમાં આપી છે, અને સાથે જ ચીફ મિનિસ્ટરશ્રી તથા મહેસૂલ મંત્રીશ્રીને પણ આ અમારી રજૂઆત કરી છે. અમે વિનંતી કરીએ છીએ નર્મદા જિલ્લાના તમામ જનતા તરફથી અને નર્મદા જિલ્લા બાર એસોસિએશન તરફથી કે આપ અમારી આ જે માંગણી ને અમારી જે લાગણી છે એને સ્વીકાર કરો.